ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લાના 72 જસદણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને મોટી સંખ્યામાં તેના સમર્થકો સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વિછિયા રોડ પર તેઓ એક સભા યોજી હતી અને અહીં તેઓ તેની જીતનો હુંકાર સાથે તેઓ ઢોલ નગારા સાથે એક રેલી યોજી હતી. જસદણ સેવા સદન સુધી ગયા હતા અને અહીં તેઓએ ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું. સાથે તેઓ તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે જ તેના પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા હતા. આજે જસદણ કાર્યાલયના થી અમે તમામ સમર્થકો સાથે અત્યારે પ્રાંત સાહેબમાં સહી ફોર્મ છે રજૂ કરી દીધું છે. બધો માહોલ આ વખતે ભારતીય જનતા પક્ષની સરકારે જે છેલ્લા 27 વર્ષથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની વિરુદ્ધમાં સહી જનાક્રોશ છે. મોંઘવારીએ માજા મૂકી છે. ખેડૂતોને કોઈ લાભાલાભ છે મળતા નથી. આ વિસ્તારના તમામ આગેવાનો મતદારો આ વખતે છે કોંગ્રેસ તરફી સહી મતદાન કરશે અને અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હું વિજેતા સહી જાહેર થઈશ. ગોહિલ ભોળાભાઈ, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર. VS9 TV ન્યૂઝ સાથે પિયુષ વાજા, જસદણ.